20 વર્ષોથી સરકાર મહેથાણા ખાતે બંધારો બનાવવા માટે તાયફાઓ જ કરે છે, પરંતુ બંધારો બનાવવાનું કામ હજુ શરૂ નથી થતું ત્યારે 15 ગામના લોકોએ એકત્રિત થઈ 4 દિવસમાં દરિયાના ખારા પાણીને પાળો બાંધી રોકી દીધું છે. બાદમાં શુક્રવારથી બંધારો બનાવવાના કામના શ્રી ગણેશ કરાયા હતા. ભાવનગર જિલ્લો વિશાળ સમુદ્રી કિનારો ધરાવે છે. તળાજા તાલુકાના મહેથાણા ગામે સમુદ્ર અને નદીના પાણી જ્યાં ભળી રહ્યા છે તે વિસ્તારમાં સમુદ્ર અને નદીના પાણી વચ્ચે આડો પાળો બનાવવાની આ માંગ વર્ષો જૂની છે. આ પાળો એટલે બંધારો. મહેથાણા બંધારાના બનાવની વાત વર્ષો જૂની છે, પરંતુ સરકાર દ્વારા આજ દિન સુધી આ બંધારા બનાવવાનું કામ કરવામાં આવ્યું નથી. માત્ર લોલીપોપ સ્વરૂપે બંધારો વર્ષો પહેલા મંજૂર કરવામાં આવ્યો છે. જો કે આ સમસ્યાના નિરાકરણ માટે તળાજા તાલુકાના મહેથાણા ગામે મહેથાણા બંધારો બનાવવાની સ્થાનિક લોકોની માંગ વર્ષો જૂની છે અને સરકાર પણ આ વાત વર્ષોથી કરી રહ્યા છે. હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ બંધારો બનાવી આપવાની વાત કરી હતી. દરેક ચૂંટણીમાં આ વિસ્તારમાં મહેથાણા બંધારો બનાવી આપવાના વાયદા સાથે અહીંના નેતાઓ ચૂંટાઈ રહ્યા છે. જો કે આજ દિન સુધી સરકાર દ્વારા અહીં બંધારો બનાવવામાં આવ્યો નથી, જેથી ખેડૂતો રોષે ભરાયા છે અને અપના હાથ જય જગન્નાથના નારા સાથે પાળો બાંધી રહ્યા છે. બંધારો છે ને એ મારી સાથે મારું કાળજું મારા જીવની જેમ જોડાયેલી વસ્તુ છે. કારણ કે મહુવામાં ખેડૂતો જો બચ્યા હોય તો નિકોલ અને માલણ બંધારાને કારણે. હવે આ વિસ્તારના ખેડૂતોને બચવાનો વખત આવ્યો છે, નહીંતર ઉજળ થઈ જશે, એમની પેઢીઓ પણ ઉજળ થઈ જશે. એટલે એમને ધરતી માતાને બચાવવી છે. ધરતી માતાને બચાવવા માટે પાણી જોઈએ. અહીંયાનું પાણીનું તળ ખારું થઈ ગયું છે અને એટલે મહેથાણા બંધારા કોઈ પણ હિસાબે બનાવો છે. સરકાર ધ્યાન આપતી નથી, સરકાર ખેડૂતો તાકાતવાળા બને એમાં રસ ધરાવતી નથી અને એટલે આખરે લોકોએ આ કામ પોતાના હાથમાં લીધું છે. અને પોતાની પાસે બળદગાડું હોય તો બળદગાડું, ટ્રેક્ટર, જેસીબી અને જાત મહેનત કરી અને લોકો નીકળી પડ્યા છે. અને આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો જોડાયા છે ત્યારે એમણે પાણી, દરિયાનું પાણી ખાડીમાં જતું તો રોકી લીધું છે, પણ એને વધારે મજબૂત બનાવવાનું કામ આવતા દિવસોમાં થશે. અને જો તાબડતોબ સરકાર આ નહીં કામ કરે તો સરકારના માટે પણ આવતા દિવસો ભારે પડશે એવી આ લોકોની જાગૃતિ છે. સરકાર માટે આ એક શરમજનક બાબત છે. આ સરકારની ફરજમાં આવે છે. ખેડૂતો, આ દેશનો અને ગુજરાતનો ખેડૂત એ દિવસે ને દિવસે ગરીબ અને લાચાર બનતો જાય છે. ત્યારે આ સરકારશ્રીએ 25-25 વર્ષથી જ્યારે ખેડૂતો પોતાની માંગણી લઈને સરકાર સામે જતા હોય અને સરકાર બિલકુલ ધ્યાન ન આપતી હોય ત્યારે આ ખેડૂતોએ મજબૂર અને લાચાર થઈને પોતાના પરસેવાના પૈસા નાખીને આ બંધારો બાંધવો પડે છે. એ સરકારે, મેં વિધાનસભાના ફ્લોર ઉપર પણ રજૂઆત કરીશ અને આજે આપના માધ્યમથી પણ સરકારને રજૂઆત અને વિનંતી કરું છું કે આ ખેડૂતો માટે તાત્કાલિક ધોરણે આ બંધારા યોજનાનું કામ શરૂ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે. પગચંપી કરતી ભારતીય જનતા પાર્ટીની આજની આ સરકાર ગરીબો પ્રત્યે, વંચિતો પ્રત્યે, પીડિતો પ્રત્યે હંમેશા દુર્લક્ષતા સેવે છે. ક્યાંક ને ક્યાંક ઉદ્યોગ ગૃહોને કેમ ફાયદો થાય, ઉદ્યોગોની શાબાશી કેમ મેળવી શકાય ખબર નથી. એમના દ્વારા એમને શું ફાયદો થતો હશે કે આવા પીડિત લોકોને, આવા વંચિત લોકોને, આવા નાના લોકોને એ ક્યાંક ને ક્યાંક અન્યાય કરી રહી છે. એટલે સ્વાભાવિકપણે હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોની વાત સાંભળવા આવતા નથી. જ્યારે મતો જોતા હોય છે ત્યારે તો બધા જ પ્રકારના હથકંડા અપનાવે છે, પણ જ્યારે પ્રજાના કામ માટે પ્રજાની વચ્ચે જ્યારે જવાનું હોય છે ત્યારે આ લોકો આવતા નથી. આ એની માનસિકતા આજકાલથી નથી, પણ વર્ષોથી આ માનસિકતા એટલી છે. એટલે એમની પાસે આવી અપેક્ષાઓ રાખવી પણ ઠગારી લોકો માટે નીવડે છે એવું હું સ્પષ્ટપણે માનું છું.